હળવદમાં સેન્ટિંગનું કામ રાખનારા ત્રણ ભાઈઓ પર મજૂરો તરફથી કામના વિવાદ બાદ હુમલો થયો હતો, જેમાં કારીગર પિતા પુત્રએ મળતિયાઓ સાથે મળીને ત્રણેય ભાઈઓને છરીના ગાં ઝીંક્યા હતા, જેમાં એકનું મોત થતાં બનાવ હત્યામાં પલટાયો હતો. આ મામલે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. મળતી માહિતી મુજબ હળવદના નવા ઇસનપુર ગામના ત્રણ ભાઈઓ રવિ ખોડાભાઈ સોનગર, હિરેન ખોડાભાઈ સોનગર અને જયદીપ ખોડાભાઈ સોનગર સાઇટ પર હતા. આ સમયે આ સાઇટ પર જ છત ભરાઈનું કામ કરવા આવેલા કારીગરોએ ઝઘડો કરી માથાકૂટ કરી હતી. બાદમાં ચાર પાંચ જણાએ છરીથી હુમલો કરતા ત્રણેય ભાઈઓને વાંસા, પડખા, માથા, હાથમાં ઇજાઓ થતા લોહીલુહાણ હાલતમાં હળવદ હોસ્પિટલમાં ત્યાંથી મોરબી અને વધુ સારવાર માટે રાજકોટ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે અહીં સારવાર દરમિયાન રવિ સોનગરાએ દમ તોડી દેતા બનાવ હત્યામાં પરિણમ્યો હતો. હાલ આ મામલે પોલીસે ત્રણ લોકો સામે ગુનો નોંધ્યો છે, જે પૈકી બે શખ્સોની અટકાયત કરી તપાસનો ધમધમાટ હાથ ધર્યો છે. હળવદ ખાતે ગોરી દરવાજા પાસે આવેલ શરણેશ્વર સોસાયટી ખાતે એક હત્યાનો બનાવ બનેલ છે, જે સંદર્ભે જયદીપભાઈ ખોડાભાઈ સોનાગરા નાવની ફરિયાદના આધારે હળવદ પોસ્ટ દ્વારા આઈપીસી 3 કલમ 302 મુજબ ધોરણસર ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે. આ કામે રવિભાઈ ખોડાકભાઈ સોનાગરા તથા હિરેનભાઈ ખોડાભાઈ સોનાગરા આ બંને ઇસમોને પહેલાં ઇજા થયેલ હતી, જેમાંથી રવિભાઈનું સારવાર દરમિયાન મૃત્યુ થયેલ છે. અને જે ગુનો દાખલ કરી હાલમાં આ કામે બે આરોપીને અટક કરવામાં આવેલ છે, જેમાં એક આરોપીનું નામ નટુભાઈ પરમાર છે તથા બીજા આરોપી કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર છે, જેમના વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.